વલસાડના મોગરાવાડી વિસ્તારની રેલવે કરનાળા પાસે ચાલી રહેલી પુલ નાખવાની કામગીરીનો સ્થાનિક રહીશોએ વિરોધ કરી રેલવે ટ્રેક પર બેસી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। રેલવે તંત્ર દ્વારા મોગરાવાડી કરનાળા પાસે રહેણાંક વિસ્તારની લાઇન દોરીમાં લઈ પુલ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જોકે જમીન સંપાદન મુદ્દે હાલમાં કોર્ટમાં મામલો હોય અને સુનાવણી બાકી હોવા છતાં પણ રેલવે દ્વારા પુલ નાખવાની કામગીરી શરૂ કરાતા અસરગ્રસ્ત રહીશોએ રેલવે ટ્રેક ઉપર બેસી જઈ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। નામ વિજય આઈ પટેલ। વિજયભાઈ, કઈ રીતે આજે વિરોધ કરવામાં શું સમસ્યા છે? વિરોધમાં એ છે કે એ લોકોને એક ઓછી પોલ આવે છે વચ્ચે, અને એ પોલના માટે અમે 4 વર્ષ કે 5 વર્ષથી એ લોકોને કહી રહેલા છે કે અમારું આ રસ્તાનું ક્લિયરેશન કરો, પણ જે એ લોકોએ લેન્ડ કેપ્ચર કરી છે તે લેન્ડનું અમને કંઈ બતાવતા જ નથી આ લોકો। અને હરેક વાર એ લોકોના ઇન્જિનિયરો આવે છે, અમે કાગળિયા માંગીએ છીએ, છતાં બી એ લોકો કંઈ બતાવતા નથી। અને અમે અત્યારે જે દાવો કર્યો છે એ કાલે જ હિયરિંગ છે, તો એ લોકોને એમ કે પહેલાં કામ કરી લઈએ ને પછી રસ્તો બનાવીએ, એ તો ના બને, પહેલાં ક્લિયર જ નથી કહ્યું આ લોકો। આજ રોજ કઈ રીતનો વિરોધ કરવામાં આવ્યો છે? વિરોધ એ જ કે અમારી જમીનમાં આ ગટર જે લાઈન નાખી છે એ રેલવે ગટર છે, અને અમારો રસ્તો એના અંદર દબાયેલો છે, અને અમારા રસ્તાના અંદર એ લોકો પોલ નાખવા માંગે છે। કેટલા પરિવારજનો આજે પાટા પર બેઠા છે? અમારા આજે 4 થી 5 ઘર બેઠા છે, આજે હાજર નથી, પણ વીસ પરિવાર છે આજે। પણ આજે આ લોકો અમને ટોર્ચર કરીને આજે 1 મહિનાથી અમારું ખાવાનું પીવાનું બધું ખલાસ થઈ ગયું છે। ગઈકાલે બી અમને આઈજી આવવાના એમ કરીને ત્યાં બોલાવ્યા, અને આરપીએફ અને એ લોકોએ અમને સમજાવ્યા તો કે માપણી જ કરવાની છે, અને બધું હથિયાર લઈને આવ્યા। મારું નામ રાજેશ ઉપાધ્યાય। રાજેશભાઈ, કઈ રીતની સમસ્યા છે, છેલ્લા કેટલા સમયથી છે? સમસ્યા સાહેબ 5 વર્ષથી ચાલે છે, આ લોકો અમને કોઈ બી એવિડન્સ આપતા નથી, અમારો રસ્તો ક્યાં છે એ બતાવતા નથી, પોતાના મનમરજીથી કામ કરે છે, ગમે ત્યાં ખોદીને મૂકી જાય બધું। અમે આજે 5 વર્ષથી પરેશાન છે, આજે તે પર્પઝે અહીંયા અમે બેઠા છે કે જ્યાં સુધી અમારો રસ્તો ક્લિયર કરીને નહીં આપશે, યા તો અમારો રસ્તો ક્લિયર કરે, યા અમે જે 5 ઘર છે અમને એ લોકો મુઆવજો આપે અમે ચાલ્યા જઈએ, અમને રસ્તાની બી જરૂર નહીં રહેશે બરાબર। કેમ કે આ તો આ લોકો તો રોજ ટોર્ચરિંગ કરી રહ્યા છે, આવ્યા રોજ નવા નવા સાહેબ આવે, કોઈ એમ કે રોડ થા, કોઈ એમ કે રોડ નહીં હે। તમારી માંગણીઓ શું છે? મારી માંગણી એ છે કે અમારું તો પહેલી વાત તો 30 મીટરની અંદરમાં જ ઘર આવે છે, એ રેલવે રૂલ્સની હિસાબથી કે જે બી આ પાટા છે નખાય એના પછી 30 મીટરમાં કોઈપણ રેસિડન્ટ હોવું જ નહીં જોઈએ, ગવર્મેન્ટનું ખુલ્લું આ સર્ક્યુલર બહાર છે, અને અમે એ માંગણી હજુ કરી જ છે, ને તે પર્પઝમાં એ લોકો કોઈ અમને જવાબ આપતા નથી। અમને આ કામો ચાલે છે તો પણ અમને કોઈ આજ સુધી કોઈ નોટિસ આપી નથી। આજરોજ કઈ રીતનો વિરોધ કરવામાં આવ્યો? આજરોજનો વિરોધ એ છે કે આ લોકોનો એક પાયો એક થાંભલો જે નાખવાનો છે, અગર થાંભલો ના નખાય તો એ લોકોનું કામ આગળ વધે તેમ નથી। તે પર્પઝે અમે કીધું કે જ્યાં સુધી અમારું હવે ક્લિયરન્સ નહીં આપો ત્યાં સુધી તમારું અમે કામ થવા, લોકો માન્ય નથી રાખતા, એટલા માટે તો અમે અહીંયા આવીને બેઠા છીએ આજે બરાબર। તો પણ એ લોકો આજે જબરદસ્તી કાલે અમને પોલીસ સ્ટેશન અને આરપીએફ ઓફિસમાં બોલાવીને એમ કીધું કે કાલે અમે આવશું, ખાલી માપણી કરીશું, બીજું કોઈ કામ નહીં કરીશું અહીંયા, અને આજે એ લોકો બધું હથિયાર લઈને આવ્યા છે કામ કરવા માટે।